किरण पटेल की क्राइम ब्रांच द्वारा कराई धरपकड़। पोताने पीएमओ नो अधिकारी बताव अनेक लोगों ने चूनो चौपड़ना महाठक किरण पटेल की बंगला की छेतरपिंडी ना केस में अमदावाद क्राइम ब्रांच द्वारा धरपकड़ करवामां आवी छे। पोताने पीएमओ ना अधिकारी बतावी जम्मू कश्मीर में झेड सिक्योरिटी लई जलसा करनार महाठक किरण पटेल ने जो कि पुलिस झड़पी लेता तो किरण पटेल गुजरात नो होवानुं जणाता एक मोटी हलचल सर्जाई हती। राज्य में पण अनेक लोगों ठगाई करी किरण पटेले बंसी वगाड़वानुं सामे आव्युं हतुं। જેમાં અમદાવાદના વેપારી જગદીશ ચાવડા અને તેમના પત્ની દ્વારા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં બંગલાની છેતરપિંડી મામલે ફરિયાદ દાખલ થતાં શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્રાન્સફર વોરન્ટના આધારે શ્રીનગર સેન્ટ્રલ જેલથી 36 કલાકની મુસાફરી બાદ બપોરે 1:15 આસપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ આવી હતી અને મેડિકલ ચેકઅપ કરાયા બાદ તેને અટકમાં લેવાયો હતો। બંગલાની છેતરપિંડી કઈ રીતે કરવામાં આવી તે વિગત જોઈએ તો કિરણ પટેલે ફરિયાદી અને તેમના પત્ની સાથે ટી પોસ્ટ કેફેમાં મુલાકાત કરી હતી। બંગલાનું રિનોવેશન કરાવવાથી બંગલાની ઊંચી કિંમત મેળવી શકશું અને પોતે ડિઝાઇનિંગનું કામ જાણે છે તેમજ રિનોવેશનનો શોખ છે તેમ જણાવ્યું હતું। બાદ ફરિયાદીનો વિશ્વાસ કરી પોતે બીજા 2-3 કામ કરેલ છે જેનું પેમેન્ટ આવશે તો પોતે પણ આ બંગલો ખરીદી લઈશ તેમ જણાવ્યું હતું। ત્યારબાદ રિનોવેશનનું કામ શરૂ થયેલ અને ફરિયાદી શ્રી બારગામ જતા તેમના બંગલામાં વાસ્તુ કાર્યક્રમનું આયોજન કરી લીધેલ ન્યૂઝપેપરમાં ટાઇટલ ક્લિયર અંગેની જાહેર ખબર તથા રિનોવેશનના બિલો તથા ટાઇટલ ક્લિયર અને વિવિધ ફોટા અને વિડીયો આધારે નામદાર દીવાની કોર્ટમાં સિવિલ સ્યુટ દાખલ કરાવી છેતરપિંડી કરી છે। કિરણ પટેલના અભ્યાસ વિશે વાત કરીએ તો તેણે આંબાવાડી પોલિટેકનિક ખાતે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ છે। ત્યારબાદ એલડી એન્જિનિયરિંગમાં ડિપ્લોમા 2 ડિગ્રી એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ હોવાનું જણાવેલ છે। ઉપરાંત 2021-22માં તમિલનાડુ IIM ત્રીચી ખાતે એક્ઝિક્યુટિવ MBAનો 1 વર્ષનો કોર્સ કરેલ હોવાનું જણાવેલ છે। 2001માં પ્રહલાદનગર સંજીત ટાવરમાં આવેલ બ્રાન્ડ એક એસોસિએટ નામની સોફ્ટવેર કંપનીમાં પ્રોગ્રામર તરીકે કામ કરતો જેમાં રાજકીય પાર્ટીઓની વેબસાઇટો તથા જાહેરાતો ડેવલપિંગ કામ થતું હતું જેના માધ્યમથી રાજકીય હોદ્દેદારોની માહિતી મેળવેલ તથા તેઓના કામો અને પ્રોજેક્ટની જાણકારી રાખતો। જાહેર ખબરો અને પ્રચાર માધ્યમથી ગવર્મેન્ટના વિવિધ કાર્યક્રમો હાજર રહી લેખકો તથા કલાકારો તથા આમંત્રિત મહેમાનોને પોતાની રાજકીય હોદ્દેદાર તરીકેની ઓળખ આપતો અને અગાઉ સન 2019માં દિલ્હી ખાતે ચલો ઇન્ડિયાનો લોન્ચિંગ કાર્યક્રમ મેનેજ કરતો 2022માં ગવર્મેન્ટના G20ના લાભ મેળવવાના બહાને હોટેલ હયાતમાં ઇવેન્ટનું પોતાનું દ્વારા આયોજન કરવામાં આવેલ હતું। કિરણ પટેલનો ગુનાહિત ઇતિહાસ પણ કંઈક એવો જ છે જેમાં કાશ્મીર શ્રીનગર નિઝાદ ખાતે નરોડા પોલીસ સ્ટેશન વડોદરા રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે તેમજ બાયડ પોલીસ સ્ટેશન ખાતે વિવિધ પ્રકારની છેતરપિંડી તેમજ અન્ય મામલે ગુનો અગાઉ નોંધાયેલ છે। કોર્ટ દ્વારા આપવામાં આવેલ રિમાન્ડમાં વધુ ઘટસ્ફોટ માહિતી સામે આવવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। કિરણ ઉર્ફે બંસીએ પીએમઓનો અધિકારી બતાવી દેશ અને દેશના ઘણા લોકોની સાથે કેવી બંસી વગાડી છે તે તો સાચી તપાસના અંતે બહાર આવી શકશે। રાજીવ રાજપૂત, કચ્છ સેવા ન્યૂઝ, અમદાવાદ। કિરણ જગદીશભાઈ પટેલ અને એમની વાઇફ માલિની પટેલ, આ અગાઉ માલિનીબેન પટેલ એમની અરેસ્ટ કરવામાં આવી હતી અને કિરણ જગદીશભાઈ પટેલ જે જમ્મુ કાશ્મીરના જેલમાં હતા એના કોર્ટના હુકુમના આધારે જમ્મુ કાશ્મીર જેલમાંથી કાલે એમને કબજો સંભાળી અને રોડ વાયર રોડ એમને લાવી કાલે 3 વાગે એમને અરેસ્ટ કરેલ છે મેડિકલ ચેકઅપ પછી અને આજ કોર્ટમાં આપણા લોકલ કોર્ટમાં પ્રોડ્યુસ કરી એમને રિમાન્ડની પ્રોસિજર હાથ ધરવામાં આવેલ છે। ટોટલ 5 ગુના પ્રાથમિક દૃષ્ટિએ એમના વિરુદ્ધ નોંધાઈ આવેલ છે અને એ જે પણ જે બંગલો પચાવી પાડવાનો મામલો છે એમાં એમની રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે। અલગ અલગ જગ્યાએ કેસ નોંધાવેલ છે જેમ કે બાયડ, નરોડા, જમ્મુ કાશ્મીર, અમદાવાદ એવી જગ્યાએ એક નેગોશિએશન એક્ટનો ચેક બાઉન્સનો પણ કેસ એમના વિરુદ્ધ દાખલ થયેલ છે। આ પોતે મોટો અધિકારી હોવાનું લોકોને જણાવે છે, મોટો રાજકીય વગ ધરાવે છે એવું ખોટી રીતે લોકોને ઓળખાણ આપી અને દેખાવ ઉભો કરી અને લોકો સાથે છેતરપિંડી કરે છે।
જે પણ અરજીઓ છે, જે પણ કમ્પ્લેન્ટ છે, એ પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરી અને એમાં તથ્ય જણાવે તો એના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ પણ દાખલ કરવામાં આવશે. કિરણના સોશિયલ મીડિયામાં અનેક પોલિટિશિયન છે, બિઝનેસમેન છે, એનું ઇન્વેસ્ટિગેટ કરશે ક્રાઇમ બ્રાન્ચ? બધી 360 ડિગ્રી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, ઇન્ટ્રોગેશન કરવાના છે. એના સોશિયલ મીડિયાથી લઈ એની ડિગ્રીથી લઈ એને પ્રોપર્ટીથી લઈ બધી તપાસ કરવાની છે. અત્યારે ફર્સ્ટ ડે છે, ઇન્ટ્રોગેશન ચાલુ છે. ઇન્ટ્રોગેશન પછી જાણવામાં આવશે કે શું કેવી રીતે એમને સિક્યુરિટી મળવામાં. પોતે એ કમ્પ્યુટર એન્જિનિયર હોવાનું જણાવે છે અને પછી એક એડ કંપનીમાં કામ કરતો હોવાનું પણ જણાવે છે અને ચકાસવામાં આવશે અને એ ડિગ્રી ખોટી હશે તો એના વિરુદ્ધ અલગથી ગુનો દાખલ કરવામાં આવશે. અત્યારે તો રિમાન્ડ પછી એના કાર્યવાહી જે પણ છે. બીજો કઈ કઈ જગ્યાએ ગુનો આચરેલ છે, એ જે બંગલો પચાવી પાડ્યો છે એમાં શું શું એને કર્યું હતું, કેવી રીતે પચાવી પાડ્યો, એના પૈસા ક્યાંથી આવ્યા, એ 35 લાખ છે જે ફરિયાદી પાસે લીધા છે એ ક્યાં ગયા, એને ક્યાંથી યુઝ ક્યાં ક્યાં યુઝ કર્યો છે અને જે ખોટી ઓળખાણ આપી છે એને શું શું આધાર પુરાવા એને ખોટા આધાર પુરાવા ભેગા કર્યા છે એ બધું તપાસ કરવામાં આવશે. પોતે ભાગીદાર હોવાનું, પત્ની હોવાનું જણાવે છે અને એ મેઇન રોલ કિરણ પટેલનો હોવાનું જ જણાવે છે. અત્યારે તો પ્રાથમિક દ્રષ્ટિએ એ ચાલુ છે, રિમાન્ડ મળ્યા પછી વધારાની પૂછપરછ કરવામાં આવશે. એ માલીની પૂછપરછમાં જે પણ નીકળ્યું છે એ વેરીફાય, જે કિરણ પટેલ છે એના સાથે વેરીફાય કરવાનું છે અને એ વેરીફાય કર્યા પછી એ આખો મામલો સાંભળાવશે. અત્યાર સુધી એવું કઈ મળ્યું નથી. રિમાન્ડ લીધા પછી બધી 360 ડિગ્રી તપાસ કરવામાં આવશે. એ જમ્મુ કાશ્મીર જે ફરિયાદ દાખલ થઈ છે એમાં આખું ઉલ્લેખ છે અને ખોટી ઓળખાણ આપી એ બિઝનેસ માટે ગયો હતો એવું ફરિયાદમાં લખ્યું છે અને એ પણ મેટર સબ જ્યુડિસ છે એટલે એમાં કંઈ વધુ કહી શકાય તેમ નથી. રિમાન્ડ લીધા પછી વધારાની પૂછપરછ હાથ ધરવામાં આવશે. આપણી ટીમ ગઈ ત્યારે કોઈ રોલ જમાવ્યો હતો ખરો? કેમ કે અહીંયા ભૂતકાળમાં જ્યારે નિવેદન આપવા આવ્યો હતો ત્યારે એકમાત્ર વાર આવ્યો હતો ત્યારે શું કહ્યું હતું ને હવે જ્યારે પકડ્યો ત્યારે કંઈ ક્યારે રોક માર્યો હતો? અત્યાર સુધીમાં તો માર્યો નથી અને મને નથી લાગતું કોની હિંમત છે કે ભાઈ ક્રાઇમ બ્રાન્ચ આવીને રોક મારે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં.